हस्बैंड वाइफ की बात चल रही है, समान एक व्हाइट स्पॉट निकले, सूखा तोड़ी ना को लग्न नदी पर एंगेजमेंट था, आने खबर पड़ी के व्हाइट स्पॉट पूरा छोकरा तो लग्न थे गया, 100 करोड़ रुपया मांगा, बड़े 100 करोड़ रुपया आपने छूटा पड़े, હવે લગ્ન લગ્ન નથી રહ્યા, લગ્ન નામડી નથી રહી, લગ્ન પણ હવે એક બિઝનેસ છે, તું તારા ઘરે વિશું રાખ, જે બધું મળ્યું છે તમને અહીંયા જ મળ્યું છે, આવા ટોન આવા કટાક્ષ સંબંધ હોય ત્યાં આવું સાંભળવા ન મળે, જે સંપર્ક હોય ને ત્યાં જ આવું સાંભળવા, એટલે જ અમારા હરિભદ્ર સુધી મહારાજે કીધું લગ્ન કોની સાથે કરવા ને કોની સાથે ન કરવા, એમણે 5 વાર કીધી સમાન વય જોઈએ, ખબર છે સમાન વય 30 અને 56 ની વય સમાન ના કહેવા, ચાલુ છે કોલેજ નો ટીચર પોતાની છોકરી સાથે મેરેજ કરે વિદ્યાર્થી સાથે, શું પરમાત્મા એમને મર્યાદાઓ બતાવી છે, થોડી થોડીને તમે લોકોએ મર્યાદા સાફ કરી, 22 વર્ષની છોકરી 26 વર્ષના છોકરો એનો ટીચર કોલેજની અંદર, 22 અને 26 એક બાજુ પેટ્રોલ છે અને બીજી બાજુ નિવાસ છે, આગ ન લાગે તો બીજું શું થવાનું છે, ખતમ થઈ ગયા છે, લોહીના સંબંધ થી રહ્યા, લગ્નના સંબંધ થી રહ્યા, સંબંધો હવે એક જ બચ્યો હોય તો લાગણીનો સંબંધ છે, બતાવો તમારા લિસ્ટની અંદર લાગણી રિલેશનશીપ સંબંધ કોની સાથે છે, ગયા વર્ષે એક પ્રસંગ કહીને મારું પ્રવચન પૂરું કરું છું, નડિયાથી એક છોકરો સ્કૂટર પર નીકળ્યો, હજી તાજા જ એન્ગેજમેન્ટ થયા છે, ટેન્શનમાં કાકા બદલી જાય કઈ મીટિંગ થઈ હશે 15 કલાક સુધી, ને પછી કાકાને કીધા પર ઘરેથી સ્કૂટર લઈને અમદાવાદ જવા નીકળ્યો અને ખેડા આવ્યું, ખબર નહીં શું થયું, જોરથી કોકની સાથે ભટકાયો પડ્યો અને આ છોકરાની ખોપડી ફાટી, અંદરથી આખું નાનું મગજ ઉછળીને બહાર, સામે એક દુકાનમાં રહેલા એક ભાઈની નજર પડી, દોડતો આવ્યો, 108 ને ફોન કર્યો, એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સે એટ એ ટાઈમ એનો મગજ લઈ અંદર ભરવાની કોશિશ કરી, ના ભરાયું હાથમાં લઈ એને એમ્બ્યુલન્સમાં નાખી ખેડાની સિવિલમાં લઈ ગયા, સિવિલમાં જ્યાં ગયો ખેડાના ડોક્ટરે કીધું નહીં આ કેસ અમારાથી પોસિબલ નથી, એક કામ કરો અમદાવાદથી સિવિલ, સિવિલનો નિયમ છે સિવિલમાં એન્ટર થાવ તો સિવિલથી સિવિલમાં જ જવા, પછી ક્યાંથી તમે સિમ્સમાં ન જઈ શકો, કારેકમાં ન જઈ શકો, સ્ટર્લિંગમાં ન જઈ શકો, ક્યાંય ન જઈ શકો, અને જેવા સિવિલમાં અમદાવાદ પહોંચ્યા છોકરાના મોબાઈલમાં પાસવર્ડ ખબર ન હોવાના કારણે, લો કરવો તો કોને કરવો, એના મા બાપને કઈ રીતના જણાવવું કે તમારા દીકરાનો એક્સિડન્ટ થયો છે, બરાબર એ જ વખતે એના એક મિત્રનો ફોન આવ્યો, ફોન ખુલ્યો, મિત્રને કીધું જલ્દીથી સમાચાર આપો અમે અમદાવાદ પહોંચીએ છીએ, 108 અમદાવાદ પહોંચી, એટલે અમદાવાદના યુવાનો આવી ગયા અને એમણે જેમ તેમ કરી સમજાવી સિવિલમાંથી સીધા સ્ટર્લિંગમાં, સ્ટર્લિંગમાં 40 દિવસ રાખી એને નાનું મગજ એની ખોપડીમાં ફિટ કરી, એ પછી 2-3 મહિના પાછા સિવિલની અંદર રાખી, 4 મહિને હોસ્પિટલમાંથી આ છોકરો બહાર નીકળ્યો, એ પછી 8 મહિના સુધી એને જરા પણ મગજ પર વિચાર નહીં કરવાના, બહુ જ વધારે પડતું શ્રમ નહીં લેવાનો, કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું, આવી 1 વર્ષ 1.25 વર્ષની આ સાધના, પણ આ 1.25 વર્ષ સુધી જો એની સાથે ને સાથે કોઈ રહ્યું હોય તો જેની સાથે એન્ગેજમેન્ટ થયા હતા છોકરી, 21મી સદીની છોકરી, ખાધે પીધે નહીં બધી રીતે સુખી છોકરી, હજી તો ખાલી એન્ગેજમેન્ટ થયા છે, જીવલેણ એક્સિડન્ટ છે, આખું નાનું મગજ બહાર નીકળી ગયું, નથી એના મા બાપે કીધું, નથી આ છોકરીએ કીધું કે આ સંબંધ ઠોક કરી નાખો, અમારે હવે આ છોકરા સાથે મેરેજ નક્કી કરવા, 1.25 વર્ષે આજ આ વર્ષે એને આઈ થિંક જાન્યુઆરીમાં એ છોકરા સાથે એ બંનેના એન્ગેજમેન્ટમાં મેરેજ પણ થઈ ગયા, આ છોકરો એટલે બીજો કોઈ નહીં નડિયાદનો મોટો સંગીતકાર મેહુલ નડિયાદ, મારી મિશ્રામાં એનો ચિક્કાર કાર્યક્રમ, જ્યારે જ્યારે હોસ્પિટલ બતાવવા માટે આવે ત્યારે ત્યારે હું જે ઉપવાસ રહેવા હોઉં તે ઉપવાસ રહે વંદન કરવા આવે અને એ વંદન કરવા માટે આવે ત્યારે એની ભાવિ પત્ની પણ સાથે સાથે
મેં મારા બાપને પૂછ્યું આ છોકરી કોણ મને કે જેની સાથે ના એન્ગેજમેન્ટ મેં કીધું એ છોકરી મને કે હા સાહેબ અમે કદાચ ઓછા હોતા હોઈએ પણ આ છોકરી એક દિવસ એનાથી છૂટી નથી પડી 40 વર્ષ સ્ટર્લિંગમાં હોય કે 4 મહિના સિવિલમાં હોય આ છોકરી ખાતા પીતા વગરની રાત દિવસ એની સાથે ને સાથે રહે છે એને જરાય ટેન્શન ના આવે એનો પગ કે ખાડામાં ન પડી જાય એને કોઈ જો વિચાર ના આવે એને માટે ને માટે રહે છે 21મી સદીમાં અને સંપર્ક ના કે બાદ આને શરીરથી શરીર મળે સંપર્ક હૃદયથી હૃદય મળે એને સંબંધ કહેવાય આવો ફરી એકવાર કહું છું એ ભાઈ વચ્ચે સંપર્કને શું જોઈએ